ચાલો આપણે એમને જે સ્વાધ્યાય છે ને તેને આપણે લઈએ, બરાબર. 25મો પાઠ છે, એમનો સ્વાધ્યાય છે, આપણે પેલા પૂર્ણ કરીએ. શહેરો અને દેશોના વિશિષ્ટ નામ. તમારામાં કઈ પૂછવા જેવું છે નહી ને? સમજાઈ ગયું છે ને ગયા લેક્ચરમાં? હેલો ગર્લ. હેલો. યસ મિસ, યસ મિસ. ઓકે, ચલો સ્વાધ્યાય. મિસ આ લખવાનું છે. હા, તમારે લખવાનું છે અને ટેક્સ્ટ બુક હોય છે કેમ તો તમારે પૂરવાનું પણ છે, બરાબર. જેની પાસે બુક ટેક્સ્ટ બુક છે જીકે ની તો પૂરી નાખશો, અને જેની પાસે નથી ને એ તો આ લખીને કરશો. ચલો મિસા કયા પાર્ટ ની છે? સ્વાધ્યાયમાં 25મો પાઠ બેટા, શહેરો અને દેશોના વિશિષ્ટ નામ. આપણે આ ગયા વખતે પાઠ ભણ્યા કે નહીં? યસ મિસ. પ્રશ્ન વિશિષ્ટ નામ વાળું છ પાઠ, બરાબર. હવે આ પાઠનો આપણે સ્વાધ્યાય બાકી હતો એ આપણે આજે સ્વાધ્યાય પૂર્ણ કરીએ અને 26મો પાઠ પણ સમજીશું આજે, બરાબર. ચલો પેલો સવાલ, વિકલ્પો. સ્વાધ્યાય પ્રશ્ન પહેલો, વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો. ચલો પેલો સવાલ, શ્રીનગર નું વિશિષ્ટ નામ કયું છે? શ્રીનગર નું વિશિષ્ટ કયું છે? કેનું મિસ? બી સવાલ શ્રીનગર પેલો નું લખાવું બધા લખજો સાથે. હા, શ્રીનગર નું દેખાય. સ્ક્રીન આવી છે? હલો, સ્ક્રીન દેખાય નથી. હલો, હા સ્ક્રીન દેખાય છે મારે? યસ મિસ દેખાય છે. યસ મિસ દેખાય છે. ઓકે, તો તમે થઈ છે પેલો સવાલ? નો મિસ. પેલો સવાલ દેખાય છે ને? શ્રીનગર નો વિશિષ્ટ નામ કયું છે? મિસ તમારો અવાજ બહુ કપાઈ કપાઈ ને આવે છે. ભારત નું એવું છે. હમણાં આવશે થોડી વાર હું જગ્યા ચેન્જ કરું. ચલો હવે, હેલો હેલો. યસ મિસ. અવાજ આવે છે બરાબર? હા મિસ આવે છે. ઓકે, ચલો પેલો સવાલ લખો, શ્રીનગર નું વિશિષ્ટ નામ કયું છે? જવાબમાં લખો, ભારત નો વેનિસ. ભારત નું વેનિસ શ્રીનગર નું વિશિષ્ટ નામ છે. ભારત નું વેનિસ. બીજો સવાલ, મુંબઈ નું વિશિષ્ટ નામ કયું છે? મુંબઈ નું વિશિષ્ટ નામ કયું છે? સી. હા બેટા, બીજા સવાલ ના જવાબ લખો, સી ભારત નો પ્રવેશ દ્વાર. ભારત નું પ્રવેશ દ્વાર.
सवाल तेरी जो सवाल तेरी जो उद्यान नगरी, उद्यान नगरी क्या शहर नो विशिष्ट नाम छे? क्या शहर नो विशिष्ट नाम छे? जवाब लखो सी बेंगलुरु, सी बेंगलुरु। सवाल चार, गुलाबी नगरी क्या शहर नो विशिष्ट नाम छे? गुलाबी नगरी क्या शहर नो विशिष्ट नाम छे? कोनो नाम छे गर्ल? मिस जयप जयपुर। साथे लखो छो ने गर्ल? यस मिस पूछिए। लखो छो ने? हाँ ओके, चौथा में जयपुर, ए जयपुर। पांचवा सवाल, यूरोपनी रणभूमि, यूरोपनी रणभूमि क्या देशनो विशिष्ट नाम छे? क्या देशनो विशिष्ट नाम छे? जवाब में लखो बेल्जियम, बी बेल्जियम। छठो सवाल, नीलम द्वीप क्या देशनो विशिष्ट नाम छे? नीलम द्वीप क्या देशनो विशिष्ट नाम छे? बी श्रीलंका। बी श्रीलंका। सातवां सवाल, जैंजीबार नो विशिष्ट नाम क्यों छे? जैंजीबार नो विशिष्ट नाम बोलो तो गर्ल्स। जैंजीबार नो विशिष्ट नाम गर्ल्स? मिस जांजीबार नो विशिष्ट नाम हाँ मिस हाँ लविंग लविंग टापू। नो, लविंग नो टापू बराबर। एटले मावसे ए। आठवां सवाल, फिनलैंड नो विशिष्ट नाम, फिनलैंड नो विशिष्ट नाम सहस्त्र सरोवर नो देश। सहस्त्र सरोवर नो देश।
ચલો પછીનું. પ્રશ્ન બીજો. પ્લીઝ ઘડી રાખો ને. ઓકે સ્પીડ રાખજો બેટા. મિસ રાખજો ઘડી. મિસ ઘડી રાખજો. એ હા. સાથે રહેવાનું, એ હાટું તો ધીમે ધીમે બોલું છું. ચલો પેજ ફેરવું, ચેન્જ કરું પેજ. સાતમો આવે છે. સ્ક્રીનશોટ કરી લે બેટા, એવું હોય ને તો પાછળ નો કર. બે ત્રણ સવિન એટલે ફાવતો નથી, એટલે 2 મિનિટ ઉભા રહે. આઠમો આયા મિસ રાખજો. ફિનલેન્ડ નું વિશિષ્ટ નામ કયું છે? સહસ્ત્ર સરોવર નો દેશ. ચલો પછીનું. અમે શેરીનો પ્રશ્ન બીજો. બોક્સ માંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. બરાબર ગર્લ્સ, અહીંયા તમને 5 છે એ ક્વેશ્ચન આપેલા છે અને ઉપર તમને 5 ઓપ્શન આપેલા છે. બરાબર, જે બંધ બેસતા છે એ તમારે બોલવાના છે. બરાબર, એમાં પહેલું છે, સાથે લખતા જજો. પહેલું છે, મારું વિશિષ્ટ નામ સુવર્ણ મંદિરનું શહેર છે. મારું વિશિષ્ટ નામ સુવર્ણ મંદિરનું શહેર છે. શું આવશે ગર્લ્સ? અમૃતસર. મારું વિશિષ્ટ નામ સુવર્ણ મંદિરનું અક્ષર છે. એમાં જવાબ આવશે અમૃતસર. પેલી ખાલી જગ્યામાં લખો અમૃત. મારું વિશિષ્ટ નામ ભારત કમ્પ્યુટર નગરી. બીજી ખાલી જગ્યા, મારું વિશિષ્ટ નામ ભારતની કોમ્પ્યુટર નગરી છે. જવાબ લખો હૈદરાબાદ. હૈદરાબાદ. હા, મારું વિશિષ્ટ નામ ભારતની કોમ્પ્યુટર નગરી છે. બરાબર, એમાં આવશે હૈદરાબાદ. ત્રીજો સવાલ, મારું વિશિષ્ટ નામ પોલાદ નગરી છે.
पोलाद नगरी छे। મારું વિશિષ્ટ નામ પોલાદ નગરી છે. જવાબમાં લખો જમશેદપુર. જમશેદ જમશેદ પૂરો. ચોથો સવાલ, ખાંડ નો કટોરો મારું વિશિષ્ટ નામ છે. જવાબમાં શું આવશે? ખાંડ ના કટોરામાં ક્યુબા. શું આવશે? ક્યુબા. ચોથો સવાલ, ખાંડ નો કટોરો મારું વિશિષ્ટ નામ છે. એમાં જવાબ આવશે ક્યુબા. બરાબર. પાંચમો સવાલ, નાઈલ નદીની ભેટ મારું વિશિષ્ટ નામ છે. નાઇલ નદીની ભેટ મારું વિશિષ્ટ નામ છે. જવાબ લખો ઇજિપ્ત. 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 મિસુ ફરીથી બોલો તો. નાઇલ નદીની ભેટ મારું વિશિષ્ટ નામ છે. જવાબમાં લખો ઇજિપ્ત. ઇજિપ્ત. બરાબર. ચલો લખાઈ ગયું ગર્લ્સ. પાંચમું લખાઈ ગયું. 1 થી 5. હમી. ઓકે. ચલો હવે પ્રશ્ન 3. પ્રશ્ન 3. નીચે આપેલા દરેક વાક્યના ખોટા જવાબ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. બરાબર. તમે બધા બુક્સમાં જ લખતા હશો અને જેની પાસે ટેક્સ્ટ બુક હશે એમાં એ છેકો મારશે, અને જે બુક્સમાં લખે છે ડાયરેક્ટ એનું જે સાચું નામ છે એ જ લખશે. બરાબર. સવાલ લખીને પછી સામે જવાબ લખી નાખવાનો એમનો. બરાબર ગર્લ્સ. સમજાણું? એ બંને ઓપ્શન છે એ લખશે નહીં. લીટો જ કરવાનો. હા સાવ ચેકિંગ નહીં નાખવાનું.
મિસ બુક માં આખું નહીં લખવાનું, ખાલી કેનો જવાબ જ લખવાનો. હા બુક માં એ જો પેલું છે ને કે ભાઈ ઉદયપુર નું વિશિષ્ટ નામ, તો ભાઈ પેલું શું આવશે, સરોવર નું શહેર, બસ એ જ લખવાનું. પછી બીજું એમાં લખ્યું છે વિહાર ભૂમિ છે, તો એ લખવાનું નહીં. બરાબર, હા ખાલી બે ઓપ્શન લખવાના, સરોવર નું શહેર ને વિહાર. હા પણ સવાલ લખવાનો. ચલો પહેલો સવાલ, ચલો પહેલો સવાલ, ઉદયપુર નું વિશિષ્ટ નામ બે લખો ને ભાઈ, વાંધો નહીં. ચલો પ્રણાન પાછું ભૂલ પડશે, લખો ફાવશે એ લખતા. બે બંને લખો, જેટલું સ્ક્રીન માં દેખાય છે ને એટલું લખો તમે પહેલા સવાલ માં. પછી તમે ફેર બુક માં, તમે જે બુક્સ માં લખો છો ને એમાં ખાલી એક લીટી જ કરવાની એમની આડી. બરાબર, પહેલું લખો ઉદયપુર નું વિશિષ્ટ નામ. સરોવર નું શહેર અને બીજું વિહાર ભૂમિ છે. વિહાર વિહાર ભૂમિ છે, તો વિહાર ભૂમિ ઉપર લીટી મારી દો, તો જવાબ શું આવશે? હા મારો અવાજ નથી આવતો બરાબર ગર્લ્સ? હંમેશા આવે છે. ઓકે ચલો પહેલો સવાલ માં જવાબ લખો, સરોવર નું શહેર વિહાર ભૂમિ ઉપર લીટી મારી દો. બરાબર, એ ખોટું છે, એટલે વિહાર ભૂમિ છે એ ખોટું છે, એટલે એના ઉપર લીટી મારી દો. ઉદયપુર નું વિશિષ્ટ નામ સરોવર નું શહેર છે, બરાબર, વિહાર ભૂમિ પર લીટી મારો. બીજો સવાલ, ભુવનેશ્વર નું વિશિષ્ટ નામ. ભુવનેશ્વર નું વિશિષ્ટ નામ ટાપુઓનું શહેર અને બીજું ઓબ્લિક કરીને લખો મંદિરોનું શહેર. મંદિરોનું શહેર, ભુવનેશ્વર નું વિશિષ્ટ નામ ટાપુઓનું શહેર અને બીજું મંદિરોનું શહેર છે. બરાબર, તો ટાપુઓનું શહેર છે અને એની ઉપર લીટો મારી દો, જવાબમાં શું આવશે? ભુવનેશ્વર મંદિર મંદિરોનું શહેર છે. બરાબર, ચલો પછી લખો ત્રીજું, ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ નામ. ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ નામ સોનેરી ઊનની ભૂમિ. સોનેરી ઊનની ભૂમિ, તમે ઓબ્લિક કરી નીચું લખો
રણદ્વીપોનો દેશ છે? રણદ્વીપોનો દેશ છે, તેમાં રણદ્વીપો લખ્યું છે, બસ એની ઉપર લીટી મારી દો, સાચું શું આવશે? સોનેરી ઊનની ભૂમિ. સોનેરી ઊનની ભૂમિ. ચોથું, થાઈલેન્ડનું વિશિષ્ટ નામ. થાઈલેન્ડનું વિશિષ્ટ નામ સફેદ વાઘનો દેશ, અને બીજું સફેદ હાથીનો દેશ. સફેદ વાઘનો દેશ અને સફેદ હાથીનો દેશ છે. શું આવશે ગર્લ્સ એમાં? ગર્લ્સ મિસ, એમાં આવશે સફેદ હાથીનો દેશ. સફેદ હાથી નો દેશ છે, એટલે સફેદ વાઘના લીટા પર શું કરવાની છે? લીટી. બરાબર. પાંચમો સવાલ, મ્યાનમારનું પાંચમો સવાલ, મ્યાનમારનું વિશિષ્ટ નામ લેક્ચર પૂરો થઈ જાય. હા બેટા, મ્યાનમારનું વિશિષ્ટ નામ હીરા મોતીનો દેશ, અને બીજું પેગોડાઓનો દેશ છે. પેગોડાઓનો દેશ છે એટલે મ્યાનમારનું વિશિષ્ટ નામ છે કોના સાથે જોડાયેલું છે? પેગોડાઓનો દેશ સાથે. એટલે હીરા મોતીનો જે દેશ લખ્યું છે તેની ઉપર લીટી મારી દો. બરાબર, મ્યાનમારનું વિશિષ્ટ નામ પેગોડાઓનો દેશ છે, હીરામોતીનો દેશ છે, એની ઉપર લીટી મારી દો. ચલો પ્રશ્ન લખાઈ ગયું. હા મિસ, જવા દો. બધી ગર્લ્સ ને લખાઈ ગયું? હા મિસ, બધી ગર્લ્સ. ઓકે, બરાબર. મિસ પૂરો લેક્ચર હે મમ્મી? ના, જો આ તમારે ઘરકામમાં શું કરવાનું છે? આજે મેં તમને સ્વાધ્યાય આપ્યો છે ને, પ્રશ્ન પહેલો જે સદે આપેલો છે એ તમારે હોમવર્કમાં લખવાનો રહેશે. શું લખવાનું?
प्रश्न पहलो स्वाध्याय प्रश्न पहलो तुम्हारे होमवर्क में आपवानो रहेशे बराबर चल બરાબર એટલે આપણો અહીંયા 25મો પાઠ છે એ ક્લિયર થઈ જાય છે અને હવે 26મો પાઠ આપણે લઈએ પાઠ 26 ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો શું લેવાનું છે સમજવાનું છે લખવાનું પુરસ્કારો હા બેટા સમજવાનું છે હવે આપણે નવો પાઠ શરૂ કરી દઈએ ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો પુરસ્કાર એટલે કે એવોર્ડ શું કહેવાય પુરસ્કાર એટલે કે એવોર્ડ બરાબર ભારત સરકાર છે એ જ્યારે કોઈ વ્યક્તિ બરાબર એમને કોઈ કલા માટે કોઈ વિજ્ઞાન માટે કોઈ સાહિત્ય માટે બરાબર એવા અનેક અલગ અલગ પ્રકારના એમને એવોર્ડ એટલે કે એનાથી એને સન્માનિત કરવામાં આવે ગર્લ્સ બરાબર એટલે કહેવાય છે કે ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો બરાબર આ ફક્ત ખાલી ભારતના જે લોકો છે એમને જ એવોર્ડ મળે બીજા દેશમાંથી ભારત દેશમાં આવ્યા હોય તો એમને મળતો નથી ફક્ત ભારત દેશના લોકો હોય એમને જ એવોર્ડ મળતા હોય છે એટલા માટે કીધું છે કે ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો અને એવોર્ડ્સ બરાબર આ સ્પીકર જેને ચાલુ હોય ને એ બંધ કરી દે ચલો એમાં પેલું છે ભારત રત્ન જેનો સ્પીકર ચાલુ છે એ ઓફ કરી દે પેલા મિસા લખવાનું છે ના બેટા લખવાનું નથી સમજવાનું છે ફક્ત ચલો ભારતના રાષ્ટ્રીય પુરસ્કારો એવોર્ડ્સ એમાં છે પહેલું ભારત રત્ન શેનું છે ભારત રત્ન રત્ન તો ભારત રત્ન એવોર્ડ છે એ કોને પ્રાપ્ત થાય છે એને શું કરવાથી આપણને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે ભાઈ તો સાહિત્ય વિજ્ઞાન કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારને ઈસવીસન 1954 થી આ એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત રત્ન એ ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર એટલે કે એવોર્ડ છે બરાબર જે સાહિત્ય કલામાં આગળ પડતા હોય જે વિજ્ઞાન ક્ષેત્રમાં તેમના આગળ આવતા હોય જે કલા માટે આવતા હોય જે સમાજ સેવાના સારા સમાજ સેવા માટે જે માણસો કાર્ય કરતા હોય બરાબર એવા લોકોને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે અને આ જે ભારત રત્ન એવોર્ડ છે એ બધા એવોર્ડ કરતા મોટો એવોર્ડ ગણવામાં આવે છે બરાબર સૌથી મોટો પુરસ્કાર આપવામાં આવે છે અને આમની શરૂઆત ક્યારે થઈ છે તો આની શરૂઆત 1954 માં થઈ છે ક્યારે થઈ છે ઈસવીસન 1954 માં બરાબર આ જે પાન વાળો શેપ છે ને ભારત રત્ન એવોર્ડ છે શું છે આ જે પાન વાળો શેપ છે ને ભારત રત્ન એવોર્ડ છે જે માણસો સમાજ સુધારા કરતા હોય જે માણસો સાહિત્ય ક્ષેત્રે આગળ આવતા હોય વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવતા હોય રમત ક્ષેત્રે આગળ આવતા હોય એમને આ એવોર્ડ મળેલો છે બરાબર એ ડોક્ટર આંબેડકર સાહેબ છે એમને પણ આ ભારત રત્ન મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપેલો છે સચિન તેંડુલકર છે બરાબર એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે ઘણા બધા મહાન જે માણસો થઈ ગયા છે અને સારા કાર્યો કર્યા છે વિજ્ઞાન ક્ષેત્રે કલા ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે બરાબર
એટલા માટે આ ભારત રત્ન એવોર્ડ છે એ ફક્ત ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો એવોર્ડ છે. બરાબર, આ રહ્યો ભારત રત્ન એવોર્ડ. દેખાય છે બધાને? ગર્લ દેખાય છે? ઓકે, એક પાન જેવો શેપ છે. બરાબર, એમાં વચ્ચે ચક્ર છે અને એમાં લખેલું છે નીચે ભારત રત્ન. બરાબર, આ ભારત રત્ન એવોર્ડ છે એ સરકાર તરફથી અપાતો સૌથી મોટામાં મોટો એવોર્ડ છે. બરાબર, ચલો પછીનું બીજું જોઈએ આપણે. પદ્મ વિભૂષણ શું જોવાનું છે? પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી, આ પણ ત્રણ એવોર્ડ છે. બરાબર, આ જુદા જુદા ક્ષેત્રોમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. આ ત્રણેય પુરસ્કારો એવોર્ડમાં પદ્મ વિભૂષણનો પુરસ્કાર એવોર્ડ સાથે ઉચ્ચ કક્ષાનો છે. આજે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી આ એવોર્ડ કોને પ્રાપ્ત થાય? કે જે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતા હોય, અસાધારણ. બરાબર, જે કામ આપણા માટે જે નથી થવાનું એ લોકો જેવા કાર્યો કરતા હોય, કોઈ અલગથી વિશિષ્ટ કામગીરી કરતા હોય, કોઈની સમાજ સેવા કરતા હોય, કોઈનું બહારની જે આપણે કોઈને ઓળખતા ન હોય એનું કોઈ સારું કાર્ય કરતા હોય, બરાબર, એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે. અને જુદા જુદા ક્ષેત્રોમાં આમનું કોઈ ક્ષેત્ર નક્કી કરેલું હોતું નથી. બરાબર, એવા વિશિષ્ટ લોકોને આ કામગીરી સાથે આ એવોર્ડ આપવામાં આવે છે. પહેલું છે પદ્મ વિભૂષણ, બીજું પદ્મ ભૂષણ અને ત્રીજું છે પદ્મશ્રી. બરાબર, આ ત્રણે એવોર્ડ છે એક સાથે જ આપવામાં આવતા હોય છે. બરાબર, આ એવોર્ડ ના હું તમને ચિત્ર અલગથી બતાવું છું કારણ કે તમને નસીબથી દેખાય. બરાબર, પેલું છે પદ્મ વિભૂષણ. હેલો મિસ, મિસ આ એવોર્ડ અત્યારે હાલમાં પણ આપવામાં આવે છે? હા, હાલમાં પણ આપવામાં આવે છે. બરાબર, જે સારી કામગીરી કરતા હોય એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે. આ બધા જ એવોર્ડ આજે આપણે જેટલા ભણીશું ને એવોર્ડ, બરાબર, આ પાઠના એવોર્ડ જેટલા આવશે આવે છે ને બધા જ બધીને આપવામાં આવે છે. ઓકે, પેલું છે પદ્મ વિભૂષણ, બીજું પદ્મ ભૂષણ અને ત્રીજું છે પદ્મશ્રી. બરાબર, અને આ એવોર્ડ છે સૌથી ઉચ્ચ કક્ષાનો છે. પણ ભારત રત્ન કરતા ઊંચો નહીં. સૌથી મોટો એવોર્ડ કયો ગણવામાં આવે છે? ભારત રત્ન. અને પછી કયો આવે છે? પદ્મ વિભૂષણ. એટલે ભારત રત્ન કરતા ઊંચો નથી પાછું, એટલે એ તમારે યાદ રાખવાનું. બરાબર, એ એવોર્ડ છે બેટા બધા. અમે તમને આજે પાછમાં, હા એક વખત બેટા તો ક્યાં હતી અત્યાર સુધી? ઓકે, આ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ આપેલા છે. તે જે માણસો વિશિષ્ટ કામગીરી કરતા હોય, સમાજ સુધારણા કામ કરતા હોય એવો લોકોને આવો એવોર્ડ આપવામાં આવે છે. બરાબર છે, ઉચ્ચ કક્ષાનો. નિશા એવોર્ડ માં આવું દોરેલું હોય છે કે આવું ફૂલ જેવું આપે છે? ના, એ દોરેલું ન હોય બેટા. દોરેલું તો અહિયાં તમને ખાલી સ્ક્રીન માં દેખાવામાં આવે. ખરેખર મેડલ કઈ રીતે હોય છે? અચ્છા, મેડલ જેવું છે. હા, એ રીતે આ લોકો છે ને, આપણે પિન જેવું કેવાય ને, એ રીતે હોય છે, મેડલ જેવું હોય છે. બરાબર, એ આપણે ખંભામાં સાઈડમાં લગાડવાનું આવે છે. ઓકે, અને આ ભારત રત્ન કરતા બીજા કક્ષાનો એવોર્ડ કહેવાય છે. બરાબર,
ચલો હવે ત્રીજું જોઈએ આપણે. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનાર. શું કીધું છે તમને ગર્લ્સ અહીંયા? કે યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા કોઈ બલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને આ પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં પ્રથમ પુરસ્કાર એવોર્ડ પરમવીર ચક્ર, બીજો દ્વિતીય પુરસ્કાર એવોર્ડ મહાવીર ચક્ર અને તૃતીય પુરસ્કાર એવોર્ડ વીર ચક્ર. બરાબર, આ જો તમને ત્રણ ચિત્ર આપેલા છે ને, પેલું પરમવીર ચક્ર, બીજું મહાવીર ચક્ર અને ત્રીજું વીર ચક્ર, આ એવોર્ડ કોને મળે ગર્લ્સ? આ એવોર્ડ છે એ યુદ્ધમાં જે લોકો યુદ્ધમાં જાય છે એની બહાદુરી બતાવવા માટે, બરાબર, એમના દેશ માટે લડવા જાય છે યુદ્ધમાં બલિદાન આપવા માટે, એવા લોકોને આ લશ્કરી દળો લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે. પરમવીર ચક્ર છે, મહાવીર ચક્ર છે અને વીર ચક્ર છે, આ ત્રણ એવોર્ડ છે એ આપવામાં આવતા હોય છે. બરાબર, આ રહ્યા એવોર્ડ. પેલું છે પરમવીર ચક્ર, બીજું છે મહાવીર ચક્ર અને ત્રીજું છે વીર ચક્ર. બરાબર, તમને દેખાય છે ને ગર્લ્સ બધીને? યસ મી. એવી રીતે આ ત્રણ એવોર્ડ છે એ જે બલિદાન આપવા માટે, પોતાના દેશ માટે જે લોકો યુદ્ધ કરવા જાય છે ને બહાદુરી બતાવવા માટે, એવા લોકોને સરકાર તરફથી આ ત્રણ એવોર્ડ આપવામાં આવે છે. આ ત્રણ એવોર્ડ છે એ કોઈ ખેલ કાર્ય માટે, કોઈ સમાજ સુધારા કરવા માટે, કોઈ વિજ્ઞાન ક્ષેત્રે, કોઈ કલા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવતો નથી. આ જે પરમવીર ચક્ર છે, મહાવીર ચક્ર છે અને વીર ચક્ર છે, આ જે પાછળ વીર લગાડેલા જે એવોર્ડ છે એ કોને આપવામાં આવે છે ગર્લ્સ? કે જેને યુદ્ધમાં બહાદુરી દેખાડી હોય, બલિદાન આપ્યું હોય, એવા લશ્કરી દળોને, આવા લોકોને એવોર્ડ આપવામાં આવે છે. બરાબર, વીર એટલે કે ભાઈ જે યુદ્ધમાં લડાઈને પાછા ફરતા હોય તેવા લોકો, એટલા માટે પરમવીર, મહાવીર અને વીર ચક્ર એવા ત્રણ એવોર્ડ છે એ, આવા ત્રણ એવોર્ડ છે એ આવા લોકોને, એટલે કે યુદ્ધમાં જે લોકો રહેતા હોય છે એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે. બરાબર, એમાં પહેલો એવોર્ડ છે પરમવીર ચક્ર. કયો છે પેલો? પરમવીર ચક્ર, એને પ્રથમ એવોર્ડ કહેવાય છે. પછી દ્વિતીય એવોર્ડ કયો છે? તો ભાઈ મહાવીર ચક્ર, એની અંદર સ્ટાર વાળું છે. શું છે? એની અંદર સ્ટાર છે અને સિંહ આંખણ વાળો સિમ્બોલ છે એની અંદર વચ્ચે. બરાબર, અને ત્રીજું શું છે? વીર ચક્ર. વીર ચક્ર માં પણ તમે જુઓ સ્ટાર કરેલો છે. શું કરેલો છે? સ્ટાર કરેલો છે અને રાઉન્ડ ની અંદર સિંહના ત્રણ સિંહોનો સિમ્બોલ આપેલો છે. બરાબર, આમાં પણ એક ત્રિશુલ આપેલું છે પરમવીરમાં અને ત્રણ ચાર ત્રિશુલ જેવું ચિત્ર આપેલું છે, એની અંદર ત્રણ સિંહાસનનું ચિત્ર જોવા મળે છે. બરાબર, પહેલું છે એ આજે તમને દેખાય છે ને, એ લવંડર કલરનું હોય છે, આ ઓરેન્જ અને વ્હાઇટ કલર હોય છે અને આ લવંડર અને ઓરેન્જ કલર ઉપર હોય છે. બરાબર, એ રીતે એમાં કાપડ ગૂંથેલું હોય છે અને કાપડ દ્વારા એનો જે એવોર્ડ છે એની સાથે બાંધવામાં આવે છે, લગાડવામાં આવે છે. બરાબર ગર્લ? યસ મિસ. ઓકે, આપણે આજે અહીંયા સુધીનું રાખવાનું છે. બરાબર, આપણે આજે અહીંયા સુધીનું રાખીએ. આજે પાઠમાં પરમવીર ચક્ર છે, મહાવીર ચક્ર છે, ત્યાં સુધીનું આપણે રાખીએ. બરાબર, પછીનું આગળના બધા એવોર્ડ છે હું તમને સંભળાવીશ અને તમને દેખાડીશ. ઓકે, ઓકે મિસ. તમને હોમવર્ક આપી દીધું છે ગર્લ.